તો આ ઝુંબેશને આપણે ગુજરાતની અંદર એક ટાર્ગેટ નક્કી કર્યું હતું અમે જ્યારે દિલ્હીના મિટિંગમાં હતા ત્યારે રત્નાકરજી કેસી પટેલ વિનોદભાઈ રજનીભાઈ અમે બધા બેઠા હતા અમને હતું કે અમને ટાર્ગેટ પૂછશે તો કેટલું કહેવું એટલે અમે ગયા વખતે જે એક કરોડને ઓગણીસ લાખ હતા અને આપણને આ ઇલેક્શનની અંદર લગભગ એક કરોડ અઠ્યાસી લાખ મત મળ્યા છે સુરતમાં ઇલેક્શન નથી થયું એમાં આઠ લાખ મત મળ્યા મળતા હોય છે એટલે એને પણ જો ગણીએ તો આપણે લગભગ એક કરોડ છન્નું લાખ એટલે કે બે કરોડ જેટલા મતો આપણને મળ્યા છે લોકસભાના ઇલેક્શનમાં આપણે પહેલો ઇલેક્શન બે હજાર બાવીસનું બે હજાર ઓગણીસમાં લોકસભાના ઇલેક્શનમાં પણ આપણને એક કરોડને સત્યાસી લાખ મત મળ્યા હતા બે હજાર બાવીસની અંદર આપણને એક કરોડને તોતેર લાખ મત મળ્યા હતા અને હમણાં આપણને એક અઠ્યાસી પ્લસ આઠ એટલે એક કરોડ છન્નું લાખ મત આપણને મળ્યા છે જે હમણાં કેસી પટેલ સૂચના આપતા હતા ત્યારે પણ હમણાં કહ્યું કે તાલુકા પંચાયતનો સભ્ય હશે જિલ્લા પંચાયતનો સભ્ય હશે નગરપાલિકાનો મહાનગરપાલિકાનો સદસ્ય હશે અને બાકીના સૌ આગેવાનો કોઈ ધારાસભ્યો છે સાંસદો છે આ બધા એમને મળેલા જેટલા મતો છે એટલા સભ્યો પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓને મદદમાં લઈને સાથે મળીને આ ફરજિયાતપણે બનાવશો તો આપણે આ બે કરોડનું ટાર્ગેટ અમને ત્યાં કોઈ પૂછ્યું નહીં પણ આપણે આજે નક્કી કરીએ છીએ કે આપણે બે કરોડને ટચ કરવું છે શક્ય છે ભાઈ થઈ જશે ને તો આટલું જો કરવામાં આવે તો આપણે કદાચ ઉત્તર પ્રદેશ આપણા કરતાં સંખ્યામાં ત્રણ ગણું છે અને છતાં એ આપણા કરતાં થોડાક જ સભ્યો એના વધારે નોંધાય છે આપણે બચાવ પણ કરીએ છીએ કે એમની પાસે વધારે વસ્તી છે એના પ્રમાણમાં જો પ્રોવેટર જોઈએ તો ગુજરાત પહેલું છે તો ગુજરાત આ વખતે ભલે એના કરતાં ત્રણ ગણું નાનું હોય પરંતુ સભ્યપદમાં આખા દેશમાં પહેલા નંબરે આપણે આ વખતે રહેવાનું નક્કી કર્યું છે અને આ બધું આપણે નક્કી કરીએ એટલે આપણે બધા સામૂહિક નક્કી કરીએ અને સામૂહિક જવાબદારી ઉપાડીએ તો જ એ શક્ય બનવાનું છે અને મને વિશ્વાસ છે કે આજ દિન સુધી આપણે જે રીતે સંગઠિત થઈને આપણી સામેના પડકારોને ઝીલતા આવ્યા છે એ પડકારોને ઝીલીને આપણે સફળ પણ થયા છે તો આ તો પડકાર નથી પરંતુ આપણે જ નક્કી કરેલું એક ટાર્ગેટ છે એ ટાર્ગેટને એચિવ કરવા માટેની શક્તિ એ આપણા બધામાં છે સંગઠન મજબૂત હશે તો જ તમે ઇલેક્શનમાં જીતી શકો ઇલેક્શનમાં જીતો તો જ તમે સરકાર બનાવી શકો નગરપાલિકા મહાનગરપાલિકા કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ તમે બોર્ડ બનાવી શકો એટલા માટે સંગઠનની આ તાકાતને નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી આ ટાર્ગેટને એચીવ કરવાનો પ્રયત્ન કરજો